કીર્તિભાઈ મારે તમારા માટે એક સરસ રોલ છે, તમારે એ રોલ કરવાની મારી ઈચ્છા છે કે તમે એ જ રોલ કરો. મેં કહ્યું બેટા મેં 34 વર્ષ થયા એ લાઈન છોડી દીધી છે અને હવે તું ફરી પાછો મને એ ટ્રેડમાં પાછો ધક્કો મારે છે, પણ કે ના, આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્ટ હું કરીશ અને તમારી જોડે જ આ ફિલ્મ કરીશ એવું નિશાંતે કહ્યું. એની જે સ્ક્રિપ્ટ જ્યારે એણે મને સંભળાવી અને મારા કેરેક્ટર વિશેનું વર્ણન કર્યું ત્યારે જ મારી આંખો ભીની થઈ ગઈ હતી. એવા અદ્ભુત લોકેશનો જે અમુક લોકેશનો મને નથી ખબર એ નિશાંત જઈ અને ગોતી આવ્યો અને એણે સાબિત કરી આપ્યું કે યસ યુ કેન શૂટ ઇન ગુજરાત અ ગુડ ફિલ્મ. પ્રાર્થનાનું ગીત કે જે મારા ઉપર ફિલ્માંકન કરવામાં આવ્યું છે એ ગીતના શબ્દો એટલા સ્પર્શી જાય એવા છે અને ખાસ એનું જે દિગ્દર્શન કરવામાં આવ્યું છે આ હેન્ડીકેપ બાળકો કે જેઓ ભગવાને જે આપ્યું છે એમાં જ ખુશ છે એવી સરસ મજાની લાગણીઓના શબ્દોમાં વણી અને એમણે આ ગીત ખરેખર હૃદયસ્પર્શી બનાવ્યું છે. સર્વધર્મની ભાવના સાથે આ ગીત લખવામાં આવ્યું અને એ જે ફિલ્માંકન કરતી વખતે જે એની ડિટેલિંગ કરવામાં આવી એક દિગ્દર્શક તરીકે હું નિશાંતને સલામ કરું છું. ખાસ કરીને હૃદયસ્પર્શી જાય એવું જો કોઈ દ્રશ્ય હોય તો એ છે સિદ્ધાંત ઠક્કર જ્યારે મારા હાથમાં એ અસ્તાફૂલની ચાવી પરત કરે છે અને એ એક્સપ્રેશન એ સૌથી વધારે અપીલિંગ અને મને ગમતું એ સિક્વન્સ હતી. અમે લોકોએ ફિલ્મ બનતા પહેલાં 15 દિવસ સુધી એની વર્કશોપ કરી, એ ફિલ્મના કેરેક્ટરોને સમજ્યા, એ કેરેક્ટરોનું રિયલાઇઝેશન કેવી રીતે થશે, વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે થશે, ડાયલોગ ડિલિવરી કેવી રીતે થશે, એના કોસ્ટ્યુમ્સ વિશેની ચર્ચા, એ 15 દિવસનો વર્કશોપ એ મને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો એ પ્રોસેસ. એટલે વર્કશોપ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન ધીસ એન્ટાયર પ્રોસેસ ઓફ ધ ફિલ્મ.